નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ગુજરાતીમાં આજે આપણે ધોરણ સાતમાના મેથ્સ વિશેનો ચેપ્ટર આઠમું રાશિઓની તુલનાનું પ્રેક્ટિસ શોધનું આ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક છે આ ચેપ્ટરનો છે ચોથો પાર્ટ જેમાં આપણે શીખીશું પ્રશ્ન છોટો છઠ્ઠોના શોધોના દાખલા અગાઉ ત્રીજા પાર્ટમાં પણ આ દાખલાઓ આપણે શીખ્યા બાકી રહેલ દાખલામાં સાતમો દાખલો છે છ કિમીના ત્રણ ટકા આ છ કિમીના પહેલાં આપણે મીટરમાં રૂપાંતર કરી एक किलोमीटर ना एक किमी ना हजार मीटर था ही तो किमी ना छमीना छुणिया हजार लेके छ हजार मीटर अना त्रन टका कहना आठ से सौ टका सौ टका छ हज़ार मीटर

આઠ લીટરના બાર ટકા હવે એક લીટરના થાય હજાર મિલી બરોબર તો આઠ લીટરના કેટલા તો કે આઠ ગુણ્યા હજાર આઠ ગુણ્યા હજાર એટલે આઠ હજાર મિલી થઈ ગયા હવે સો ટકાએ આઠ હજાર મિલી તેના ટકા કેટલા કહેવાના

ત્યારબાદ નવમો દાખલો છે કે ચાર મીટરના સોળ ટકા બરાબર તો પેલા આપણે મીટરમાં સેમી ફેર્યો એક મીટરના સો સેમી થાય તો ચાર મીટરના ચાર ગુણ્યા સો ચાર ગુણ્યા સો એટલે ચારસો સેમી થયા હવે સો ટકાએ ચારસો સેમી तो सोल टका सोल गुणिया चार सौ छेद सौ बीबीमीडा रथ सोल गुणिया चार सो सो चार, चार चौसठ सेमी, आपने जवाब मैं ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન સાતમાં નીચેના દાખલા ગણો વ્યવહારિક દાખલા છે એક કોમ્પ્યુટર લેબમાં આઠ વિદ્યાર્થીઓ દીઠ પાંચ કોમ્પ્યુટર છે તો ચાલીસ વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટર જોઈશે ત્રિ રાશિ માટે આઠ વિદ્યાર્થીઓ દીઠ કેટલા છે કે પાંચ કોમ્પ્યુટર છે તો આપણે કેટલા વધારે વિદ્યાર્થી કે ચાલીસ વિદ્યાર્થીઓએ કેટલા કોમ્પ્યુટર જોઈશે ક્રોસ ગુણાકાર ચાલીસ ગુણ્યા પાંચ છેદમાં આવશે આઠ આઠ પાંચ ચાલીસ ભાગ લાવીએ આપણે આઠ આઠ રદ થઈ ગયા હોયદા કેટલા પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચીસ કોમ્પ્યુટરો પચીસ કોમ્પ્યુટર્સ જોઈશે જો આઠ વિદ્યાર્થીને પાંચ જોતા હોય તો ચાલીસ વિદ્યાર્થીને પચીસ કોમ્પ્યુટર જોઈશે બીજો દાખલો એક લાઇબ્રેરીમાં વાંચવા માટે છ વિદ્યાર્થીઓ દીટ પંદર પુસ્તકો છે તો વીસ વિદ્યાર્થીઓ માટે કેટલા પુસ્તકો જોઈશે હવે છ વિદ્યાર્થીઓ માટે છ વિદ્યાર્થીઓ માટે વાંચવા માટે કેટલા જોઈએ પંદર પુસ્તકો જોઈશે છ વિદ્યાર્થીમાં પંદર પુસ્તકો વાંચન માટે બરાબર તો વીસ વિદ્યાર્થી વિદ્યાર્થી વધી ગયા તો વધશે વીસ વિદ્યાર્થીઓ માટે કેટલા પુસ્તકો જોઈશે ક્રોસ ગુણાકાર વીસ ગુણ્યા પંદર છેદમાં એવા છ પાંચ ત્રણ પંદર થાય ત્રણ બે છ થાય આ ત્રણ ત્રણ થઈ ગયા દસ બે વીસ આ બે બે રદ થઈ ગયા તો વિધા કેટલા દસ ગુણ્યા પાંચ દસ પાંચ પચાસ પુસ્તકો જોઈશે એક લાઇબ્રેરીમાં જો છ વિદ્યાર્થીના પંદર જોતા હોય તો વીસ વિદ્યાર્થી હોય તો એમના માટે પચાસ પુસ્તકોની અરેન્જમેન્ટ કરવી પડશે ત્યારબાદ જોઈએ ત્રીજો દાખલો એક નકશો બે સીમીના હજાર કિમીના પ્રમાણ માપથી આપેલું છે હવે એ જ નકશામાં બે સ્થળો વચ્ચેનું અંતર ત્રણ પોઈન્ટ પાંચ સીમી હોય તો ખરેખર આ બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું થાય હવે આપણે ત્રીજાશી માંડીએ કે બે સેમીના સાચીમાં કેટલા થાય છે હજાર કિમી તો આપણે ત્રણ પોઈન્ટ પાંચ છે તો પાંત્રીસના છેદમાં દસ સીમીના આ ત્રણ પોઈન્ટ પાંચ હતું એનું શું કરને કહું આપણે અપૂર્ણાંક રૂપમાં હતા દસ આંક દસ આંશ રદ કરીને કહો દસ ઉપર હતો છેદમાં મૂક્યા દસ તો પાંત્રીસના છેદમાં દસ ચીમીના કેટલા કિમી ક્રોસ ગુણાકાર કરી પાંત્રીસનો ગુણાકાર થશે હજાર સાથે અહીંયા છેદમાં દસ રહેશે અને ગુણાકમાં આવશે આ બે બરાબર એક એક મીંડું રદ થઈ ગયું હવે આપણે ભાગ લાવીએ તો કે પચાસ બે સો થાય બે બે રદ થઈ ગયા ઉપર નીચેના વૈદા કેટલા પાંત્રીસ ગુણ્યા પચાસ

એક રમકડાના પાંચ ભાગમાંથી બે લા ભાગ લાલ રંગના રંગેલા છે તો રમકડાના કેટલા ટકા ભાગમાં લાલ રંગ છે બરોબર હવે પાંચ ભાગમાંથી એટલે કે સો ટકાએ છે ને આપણે બરાબર સો ટકાએ પાંચ ભાગ છે ઓર સોરી ટકાવારી આપણે ગોતા મારે તમને મૂકું જોઈએ કે પાંચ ભાગના સો ટકા પાંચ ભાગ એટલે સો ટકા કારણ કે ટકા રહી ગોતવાની છે તો બે ભાગના કેટલા ટકા બે ગુણ્યા સો બે ગુણ્યા સો અને છેદમાં આવશે આ પાંચ બરાબર વીસ પાંચ ને સો થાય વીસ પાંચ સો પાંચ પાંચ રદ થઈ ગયા તો બે ગુણ્યા વીસ વધ્યા બે વીસ ચાલીસ બે બે ચાર પાછા લગડ્યું મીંડું ચાલીસ ટકા ભાગ લાલ રંગથી રંગેલો છે બરાબર કારણ કે પાંચ ટકામાંથી બે ભાગ લાલ રંગ તો ટકાવારી કીધું તો પાંચ ભાગ એટલે સો ટકા થયું તો બે ભાગ એટલે કેટલા ચાલીસ ટકા આપણે મેળ્યા ત્યારબાદ જોઈએ આપણે પાંચમો દાખલો કે ગીતાએ ગણિતની એક પરીક્ષામાં સાઠમાંથી સાઠ ગુણમાંથી બેતાલીસ ગુણ મેળવ્યા છે તો તેણે કેટલા ટકા ગુણ મેળવ્યા કહેવાય એક પરીક્ષામાં 60 ગુણ છે ઈ ટોટલ 100% છે બરોબર તો 60 ગુણ બરાબર 100% તેમાંથી મેડવા કેટલા તો 42 ગુણ એટલે કેટલા ટકા ત્રી રાશિ માંડવી પર 42 * 100 / 60 એક એક મીંડું રદ થઈ ગયું 6 7 42 6 6 રદ થઈ ગયા હોયદા કેટલા સાત ગુણ્યા દસ સાત દસ સિત્તેર ટકા એને ગુણ આવ્યા હોય ગીતાને બરોબર બરાબર ત્યારબાદ જોયો આપણે છઠ્ઠો દાખલો છઠ્ઠો દાખલો એમ છે કે એ ફળના દુકાનદાર વેચવા માટે ચોર્યાસી પાઇનએપલ મંગાવ્યા માલ આવ્યા પછી દુકાનદાર જણાવ્યું કે તેમાંથી ચૌદ પાઇનએપલ ખરાબ નીકળે તો કેટલા ટકા પાઇનએપલ ખરાબ નીકળી ગયા છે તો કે પેલા 100% એટલે 84 છે 84 સોરી 84 પાઈનેપલ પાઈનેપલ બરાબર કેટલા ટકા થયા 100% એમ ખરાબ કેટલા નીકળ્યા 14 પાઈનેપલ તો 14 પાઈનેપલ એટલે કેટલા ટકા જે ટકાવારી મળશે એ ખરાબ પાઈનેપલ ની થશે બરાબર તો 14 ગુણ્યા 100 છેદમાં એવા ચોર્યાસી બરોબર તો આપણે ચૌદ પાંચ સિત્તેર ચૌદ છ ચોર્યાસી ચૌદ છ ચોર્યાસી ચૌદ ચૌદ રથ ગયા એટલે સોના છેદમાં એવા છ સો ને આપણે ભાંગી નાખીએ છ વડે એટલે કે છ એકવું છ પેલા ભાગ લાવીએ એટલે ચાર વધે ઉપરથી જીત જીરો ને છ સાત બે ત્રણ વધી જાય છાંય છાંયા છત્રીસ એટલે ચાર પોઈન્ટ મૂકી પાછો જીરો વિધરો છાંય છાય છત્રીસ એટલે ચાર વધા બરાબર એટલે સોળ પોઈન્ટ છ ટકા જેટલા પાઇનેપલ દુકાનદારે જે ચાલી એમાંથી ખરાબ આ ખરાબ નીકળ્યા પાઇનેપલ તો આ આપણે દાખલાનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર